હળવદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર અંગ્રેજી શરાબ દારૂનો ઝડપાયા જથ્થાને લાગતા વળગતાને જાણ કરી બીજા પત્રકારોને જાણ કર્યા વગર બારોબાર નદીમાં લઈ જઈ નાશ કરાયો હોવાથી પોલીસે મોંઘી દાટ બોટલો પહેરેથી સગી વગી કર્યાની પોલીસ બેટમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઇંગ્લિશ શરાબ દારૂનો ઝડપાયેલ જથ્થાનો લાગતા બળગતાઓને જાણ કરી બીજા પત્રકારોને જાણ કર્યા વગર બારોબાર નદીમાં લઈ જઈ નાશ કરાયો હોવાથી પોલીસે મોંઘી દાટ બોટલો પહેલેથી જ સગે ભગે કર્યાની પોલીસ બેડમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો અમલી બનાવાયો છે. ત્યારે પાસા પરમિટ વગરનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતા સમયે પોલીસે દારૂ ઝડપી લઈ પોલીસ સ્ટેશનમાં રાખતા હોય છે. આ દારૂના જથ્થાનો નાશ કરવાની અમુક સમયે કાર્યવાહી થતી હોય છે. આ દારૂનો જથ્થો નાશ કરતા સમયે ડીવાયએસપી પોલીસ મામલતદાર અને નશાબંધી વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોય છે અને સાથે પારદર્શક રીતે દારૂનો નાશ કરતા હોવાની ખાતરી કરવા માટે મીડિયાકર્મીઓને ખાસ હાજર રખાતા હોય છે. આ ઝડપાયેલા દારૂના રજિસ્ટર સાથે પોલીસને લિસ્ટ મુજબ દારૂ બધાની હાજરીમાં ગણતરી કરીને ગોઠવવાનો હોય છે જેથી કોઈ દારૂની બોટલો કે પેટીઓ બાકી ન રહી જાય. પરંતુ અહીં હળવદની નદીમાં 2.25 કરોડ રૂપિયા જેટલી મોટી રકમના દારૂના નાશ કરતા સમયે દૈનિક મીડિયાકર્મીઓને પણ જાણ કર્યા વગર જ લાગતા વળગતા કર્મીઓ અધિકારીઓની હાજરીમાં દારૂનો બારોબાર નાશ કરી દેવાયો છે જેથી પોલીસે ઝડપાયેલા દારૂની મોંઘી દાટ બોટલો ગોઠવ્યા વગર જ બારોબાર સગે ભગે કરી દીધી હોવાની ચર્ચા ચકડોળે ચડી છે અને ખુદ પોલીસ બેડામાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. આમ રક્ષક જ ભક્ષક બને તો કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે? જે પોલીસે ગેરકાયદેસર દારૂ ઝડપી અને નાશ કરતા સમયે બારોબાર એ પોલીસ આ દારૂમાંથી બોટલો સગે વગે કરે તો દારૂબંધીના કડક કાયદાનો અમલ કેવી રીતે થાય જેથી હળવદમાં કરાયેલા દારૂના નાશમાં મોટે પાયે બોટલો બારોબાર સગે વગે કર્યાનું દેખાઈ રહ્યું છે. આ ગંભીર બાબતને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાવી જોઈએ જેથી સરકારના દારૂબંધીના કાયદાનું પાલન થઈ શકે. હવે બારોબાર કરેલા દારૂના નાશની યોગ્ય તપાસ કરી કોની સામે પગલાં લેવાય છે અને તેની સામે સૌની મીટ મંડાયેલી છે. ગણતરી વગર જ દારૂ ગોઠવી દેવાયો. પોલીસ સ્ટેશનથી દારૂ લાવી થોડી વાર ગણવાનું તરકટ બતાવી પાછળથી બધો દારૂ ગણતરી કર્યા વગર જ ગોઠવી દીધાનું પણ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. સમગ્ર પંથકમાં આ વાતની ચર્ચા થઈ રહેલી છે. આ તકે રાજકોટ નશાબંધી શાખાના અધિક્ષક, મોરબી જિલ્લાના ડીવાયએસપી મનોજ જોશી તેમજ મોરબી એસડીએમ એસડી પટેલ, હળવદ મામલતદાર વીકે સોલંકી, નાયબ મામલતદાર ડીએમ કણજરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે મોરબી જિલ્લા એસડીએમ એસડી પટેલે પૂછતાછ કરતા જણાવ્યું હતું કે પત્રકારોને કેમ નથી બોલાવ્યા. આ બાબતે હળવદ પીઆઈએ જાણ કરવાની હોય છે. મોરબી જિલ્લા ડીવાયએસપી મનોજ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કોઈ એ મોટી ઘટના નથી કે સરત ચૂકથી પત્રકારોને કહેવાનું રહી ગયું હશે. જે બાબતને જવાબદારી અધિકારીને પણ હું પૂછી લઉં છું કે કેમ જાણ કરાઈ નથી. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.